નમસ્કાર દોસ્તો, આ વિડીયોમાં હું તમને લઈ જઈશ હરિદ્વારની બાજુમાં આવેલી પ્રાચીન નગરી એવા ઋષિકેશની મુલાકાતે. આ વિડીયોમાં હું તમને દેખાડીશ રામઝુલા, લક્ષ્મણઝુલા, પરમાર્થ આશ્રમ ઉપરાંત ગંગા નદીના પણ આપણે દર્શન કરીશું. ખૂબ જ રોચક છે આ વિડીયો, તો આ વિડીયોને પૂરો જુઓ અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરો. તો ચાલો શરૂ કરીએ આપણે ઋષિકેશની આ યાત્રા. હરિદ્વારમાં 2 દિવસ પસાર કર્યા બાદ હવે સમય છે થોડો આગળ વધવાનો. હવે આપણે જઈ રહ્યા છીએ ઋષિકેશની મુલાકાતે. હરિદ્વારથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું છે ઋષિકેશ. જે પણ ભાવિક ભક્તો હરિદ્વાર જાય છે તેઓ ઋષિકેશ જવાનું ચૂકતા નથી. આપણે પણ હવે નીકળી પડ્યા છીએ ઋષિકેશના રસ્તે. હરિદ્વારથી ઋષિકેશ જવા માટે તમને ઘણી બધી બસ હરિદ્વારથી મળી રહેશે. ઉપરાંત જો તમે ઈચ્છો તો લોકલ રિક્ષામાં પણ હરિદ્વારથી ઋષિકેશ જઈ શકો છો. મેં પણ એક રિક્ષામાં જ ઋષિકેશ જવાનું નક્કી કર્યું છે, જેનું ભાડું છે માત્ર 60 રૂપિયા. આખું વર્ષ આ રસ્તા પર ખૂબ જ ભીડ રહે છે, જેથી માત્ર 25 કિલોમીટરનું અંતર કાપતા વાહનને 1 કલાકનો સમય થાય છે. ક્યારેક આ અંતર એટલે કે સમય વધીને 1.5 અથવા વધુમાં વધુ 2 કલાક પણ થઈ શકે છે. તો આખરે આપણે આવી પહોંચ્યા છીએ ઋષિકેશમાં. એવી માન્યતા છે કે આ જ જગ્યાએ ભગવાન શિવે સમુદ્ર મંથન બાદ નીકળેલું વિષ પીધું હતું અને કહેવાયા હતા નીલકંઠ. વિષ પી રહેલા ભગવાન શિવની એક સુંદર પ્રતિમા પણ ઋષિકેશમાં રાખવામાં આવી છે. તમે જોઈ લો કંઈક આવી રીતે ભગવાન શિવે પીધું હતું વિષ. ઋષિકેશની આપણી આ સફરમાં આપણે સૌ પ્રથમ જોઈશું રામઝુલા, જે ગંગા નદીના કાંઠે બનાવવામાં આવ્યો છે. તો આપણે આવી પહોંચ્યા છીએ એ રામઝુલાની એકદમ પાસે, જેને જોવા માટે દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો રોજે રોજ અહીંયા આવે છે. પ્રાકૃતિક સૌંદર્ય અને ગંગા નદીના કાંઠે જ વસેલા હોવાથી ઋષિકેશ એકદમ પાવનકારી ભૂમિ કહેવાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ રામઝુલા પર ચાલીને સામા કાંઠે, જ્યાં આવેલા છે અનેક મોટા આશ્રમ. અંદાજે 400 મીટર લાંબો છે આ રામઝુલા, જેના પર ચાલીને આપણે હવે સામા કાંઠે જવાનું છે. જ્યારે તમે આ રામઝુલાની વચ્ચે પહોંચશો ત્યારે તમને થશે કે આ પુલ ઝૂલી રહ્યો છે. રામઝુલાની નીચે નજર કરતા જ તમને દેખાશે ખડખડ વહેતી ગંગા નદી, એ જ નદી જે હિમાલયમાંથી નીકળીને આવી પહોંચે છે ઋષિકેશ. ઋષિકેશમાં આવા 2 પુલ છે, એકનું નામ છે રામઝુલા અને બીજાનું નામ છે લક્ષ્મણઝુલા. એવું કહેવાય છે કે લક્ષ્મણજીએ જે પુલ બનાવ્યો હતો તેને નામ અપાયું લક્ષ્મણઝુલા. ગંગા નદી, પર્વતો અને હિમાલયની ગીરી કંદરાઓની વચ્ચે આ શહેર આવેલું છે. તેમાં પણ જ્યારે તમે રામઝુલા પરથી પસાર થતા હશો ત્યારે તમને થશે આહલાદક શાંતિનો અનુભવ. તમે પણ જ્યારે ત્યાં જાઓ ત્યારે તમને પણ આવો અનુભવ ચોક્કસ થશે. ઋષિકેશ એ જ જગ્યા છે જેને કહેવાય છે હિમાલયનું પ્રવેશ દ્વાર, કારણ કે આ જ જગ્યાએથી શરૂઆત થાય છે હિમાલયની. તો 10 મિનિટ રામઝુલાની પગપાળા યાત્રા કર્યા બાદ આપણે આવી ગયા છીએ સામા કાંઠે. હવે અહીંયા આપણે કેટલાક આશ્રમો અને જોવાલાયક જગ્યાઓ જોઈશું. આમ તો આખું વર્ષ ઋષિકેશમાં લોકો આવતા રહે છે, પરંતુ આ જગ્યા પર ફરવા માટેનો શ્રેષ્ઠ સમય છે શિયાળાનો. તો હવે આપણે આવી પહોંચ્યા છીએ ગીતા ભવન ખાતે. આ એક આશ્રમ પણ છે અને ભાવિકોને રહેવા માટેની સારી જગ્યા પણ છે. અહીંયા 1000 રૂમની વ્યવસ્થા છે, જ્યાં સાવ મફતમાં ભાવિકોને રહેવા દેવામાં આવે છે. ગંગા વહેતી હોય અને શિવજી ન હોય તેવું બને જ કેમ. ઋષિકેશમાં પણ ગંગા નદીની બિલકુલ વચ્ચે બનાવવામાં આવી છે શિવજીની આ પ્રતિમા.
હરિદ્વારની માફક ઋષિકેશમાં પણ ગંગા સ્નાનનું અનેરું મહત્વ છે. અહીંયા ગંગા સ્નાન કરવાથી મળે છે મોક્ષ. તો હવે આપણે જઈશું પરમાર્થ નિકેતન આશ્રમની અંદર. આ એ જ આશ્રમ છે જેને કહેવાય છે વિશ્વનું સૌથી મોટું યોગનું કેન્દ્ર. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીંયા યોગ શીખવા માટે આવતા રહે છે. આ ખૂબ જ મોટો આશ્રમ છે. આધુનિકતા અને પ્રાચીનતાનું સમન્વય છે આ આશ્રમમાં. તમે જુઓ ચારે બાજુ પર્વતો છે અને વચ્ચે આવેલો છે આ આશ્રમ. એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ હોય છે આ આશ્રમની અંદર. આશ્રમમાં ફરવા માટેની કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. ભાવિકો અહીંયા મફતમાં જ આવી શકે છે અને ફરી શકે છે આ આશ્રમમાં. ભારતની ઘણી સેલિબ્રિટીઓ અને હોલિવૂડના કલાકારો ભૂતકાળમાં અહીંયા યોગ શીખવા માટે આવી ચૂક્યા છે. કદાચ એથી જ આ આશ્રમ છે જાણીતો. ખાસ વાત એ છે કે જે પણ ગુજરાતીઓ ઋષિકેશ જાય છે તેઓ આ આશ્રમની મુલાકાત જરૂર લે છે. રામઝુલાથી થોડું પગપાળા ચાલ્યા બાદ આપણે આવી ગયા છીએ લક્ષ્મણ ઝુલા પાસે. આ છે એ લક્ષ્મણ ઝુલા. લક્ષ્મણ ઝુલાની બાજુમાં પણ ઘણા બધા સારા મંદિરો અને આશ્રમો આવેલા છે. ઉપરાંત ગંગા સ્નાનની પણ સારી સુવિધા છે. જો ઋષિકેશની આ સફરનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. સાથે જ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.